चलता चलता एक वृक्ष नीचे बैठा। भगवान जाणी गया कि ई हवे मने मळवा माटे आवी रह्यो छे। ज्यां वृक्ष नीचे बैठा थोड़ी ऊंघ आवी गई अने प्रभुए एवी लीला करी सीधा एने द्वारका पहोंचाड़ी दीधा। અને જ્યાં દ્વારકા આવ્યા દ્વારકાનો વૈભવ ઐશ્વર્ય જોઈને એટલું પ્રસન્ન થયા કે વારે વાહ મારા કાનોનો કેવો વૈભવ છે, કેવો ઐશ્વર્ય છે। ભક્ત ક્યારે પોતાના ઐશ્વર્ય વૈભવથી પ્રસન્ન નથી થતો, ભક્ત તો ભગવાનના વૈભવથી રાજી થાય છે। અને જ્યાં સુદામાજીએ ભગવાનનો વૈભવ જોયો, સુંદર નગરી જોઈ, ત્યાંની વ્યવસ્થા જોઈ, ખૂબ પ્રસન્ન થયા। ચાલતા કોઈને પૂછ્યું કે અરે ભગવાન ક્યાં બિરાજે છે, એમનો મહેલ ક્યાં છે, તો કે એ રહ્યું સામે જો દ્વાર। અને દ્વાર પાસે આવ્યા, દ્વારપાલો ઊભા છે। અને દ્વારપાલોને પણ આમ ભગવાને પહેલાથી જ ઇન્સ્ટ્રક્શન આપેલા જ છે, એને સૂચનાઓ કે કોઈ પણ બ્રાહ્મણ આવે એમનું બને એ સત્કાર ત્યાંથી જ કરવું, કોઈ પણ બ્રાહ્મણ ખાલી હાથે ન જવો જોઈએ। પેલા દ્વારપાલો પ્રેમથી એમને વંદન કર્યા અને કહેવા લાગ્યા, કહો મહારાજ આપના માટે શું વસ્ત્ર સાધન સામગ્રી, આપ જે કહો એ આપના માટે અમે વ્યવસ્થા કરી આપીએ, આપને શું જોઈએ છે। ત્યારે સુદામાજી કહેવા લાગ્યા, નહીં નહીં ભાઈ મને કંઈ જોતું નથી, હું તો અહીંયા દ્વારકાધીશ જે મારો બાલ સખો છે, મિત્ર છે, અમે આશ્રમમાં સાથે ભણતા હતા, તો હું તો મારા મિત્રને મળવા માટે આવ્યો છું, એને આલિંગન કરવા માટે આવ્યો છું, એના દર્શન કરવા માટે આવ્યો છું। જ્યાં દ્વારપાલોને મનની વાત કરી, દ્વારપાલો કહે છે કે હે ભૂદેવ આપ અહીંયા ઊભા રહો, અમે પહેલા મહારાજની દ્વારકાધીશની આજ્ઞા લઈને આવીએ ને પછી આપને બોલાવીએ છીએ। કે ઠીક છે હું અહીંયા ઊભો છું। અને હવે એ દ્વારપાલ અંદર સીધો મહેલમાં ગયો, દ્વારકાધીશને વાત કરી કે એક ભૂદેવ જો આમાં એક બ્રાહ્મણ પણ ન પાગ છે ન વસ્ત્ર છે શરીર પર, અને એ આપને પોતાનો બાલ મિત્ર કહે છે, ભક્ત નરોત્તમ દાસજીના શબ્દોમાં જો એ લીલાનું આપણે દર્શન કરીએ, એ દ્વારપાલ આવીને કહે છે ભગવાનને, શીશ પગાર ન જગાતને પ્રભુ જાને કો આય બસે કે ગામાં, ધોતી ફટી સી લટી દુપટી અરૂપાય ઉપાય નહકે નહીં સામ, દ્વાર ખડે દ્વિજ દુર્બલ દેખી રહ્યો ચકીસો વસુધા વિરામ, પૂછત દી દયાલ કો ધામા, પૂછત દીન દયાલ કો ધામા, બતાવત અપનો નામ જ્યાં સુદામાનો શું અક્ષર સાંભળ્યો, ભગવાન સાવધાન થયા, દા સાંભળતા ઊભા થઈ ગયા। અને જ્યાં મા શબ્દ સુદામા આવ્યો છે અને ભગવાન દોડતા આવવા ગયે, ઓ દોડતે હુએ ગયે હાથો કો ફેલાતે હુએ, અરે મારા સખાને આલિંગન આપું, અને દોડતા ભગવાન ગયા, આપનું ઉપવસ્ત્ર પણ નીચે પડી ગયું, અને ખૂબ જ ઉદ્વેગતા સાથે ભગવાન દ્વાર પર પધાર્યા, મિત્રને આલિંગન આપ્યું, અને એ સુદામાને ખૂબ જ પ્રેમ ભાવથી પોતાના મહેલમાં પધરાવીને લાવ્યા, એનો હાથ પકડીને લઈને આવ્યા,
બધા ત્યાં સભામાં બેઠેલા બધા જુએ છે કે ભગવાનની આવી લીલા, આવું ઉદ્વેગ સાથે દોડવું, આવો ભાવ, આવો અમે ક્યારે નથી જોયો. અને જ્યાં પેલા સુદામા નીચે બેસવા જાય, નીચે બેસવા જાય, દ્વારકાધીશ કહે અરે નહીં નહીં સુદામા નીચે નહીં, તેરા આસન તો યે મેરા સિંહાસન હૈ, તું વહાં પે બેઠ. અરે નહીં ભગવાન, યે તો આપકા સિંહાસન હૈ, મેં કૈસે બેઠ સકતા હું. સુદામાજી કહે, બહુ વિનમ્ર ભાવથી વિનંતી કરે છે, પ્રભુ કહે છે કે ના સુદામા, તું મારો મિત્ર છે, તું બ્રાહ્મણ છે, તો તારો અહીંયા બેસવાનો અધિકાર છે, તો અહીંયા સિંહાસન ઉપર બેસ. સુદામાજીને સિંહાસન પર બિરાજમાન કર્યા અને ભગવાન પોતે નીચે બેસી ગયા, એના ચરણોને પોતાના ખોળામાં પધરાવી લાગ્યા, ઉનકે ચરણો કો અપની ગોદ મેં પધરા દિયા. બધી રાનીઓ જોવા લાગી કે જેના ચરણારવિંદ ભક્તો પોતાના માથા ઉપર ધારણ કરે છે, કે આજે આ કેવો ભક્ત આવ્યો છે કે એના ચરણ ભગવાન પોતાના ખોળામાં પધરાવી રહ્યા છે. કિમનેન કૃતમ પુણ્યમ અવધૂતેન ભિક્ષુણા શ્રિયાહિનેન લોકેસ્મિન ગરહિતેના ધમેન ચ. કે આ કેવો મહદ ભાગ્યશાલી આ બ્રાહ્મણ છે, કે આને એવા કયા પુણ્ય કર્યા હશે કે ભગવાન એ સુદામા એના ભિક્ષુકના ચરણને પોતાના ખોળામાં પધરાવે છે. અને હવે એના ચરણને ખોળામાં પધરાવીને એના ચરણમાં લાગેલા કંકર પથ્થર અને એ બધું કાઢવા લાગ્યા. સુદામાજી કહે છે કે પ્રભુ આ તમે શું કરો છો? ક્યારે સુદામા તું ભૂલી ગયો, આપણે વનમાં જતા હતા ત્યારે એક વખત મારા પગમાં કાંટો લાગ્યો હતો, ત્યારે તે મારા પગમાંથી કાંટો કાઢ્યો હતો, આજે મારો સમય આવ્યો છે એ તારું ઋણ ચૂકવવાનું. અને એ ચરણોને ગોળામાં લઈને કંકર પથ્થર કાઢવા લાગ્યા. રુક્મણીજીને વિચારવા લાગ્યા, ભગવાન આમના ચરણનું પ્રક્ષાલન કરવાની ઈચ્છા રાખે છે, જલ પાત્ર લઈને આવ્યા. પણ ભક્ત કહે છે કે એ સુદામાની એવી દશા જોઈને, એના ચરણોમાં જે શ્રમ પડ્યો એ સ્થિતિ જોઈને ભગવાન કહે છે, ભક્ત કહે છે, એસે બિહાલ બિવાઈને સો પગ કંટક જાલ ગડે પુની જો હાય મહાન દુખ પાય સખા તુમ આય ઇતેન કિતે દિન કો દેખી સુદામા કી દીન દશા દેખી સુદામા કી દીન દશા કરુણા કરી કે કરુણા નિધિ રોએ પાણી પરાત કો હાથ છુયો નહીં ને જલસો પગ ધો નૈનન કે જલસો પગ ધો. એ સુદામાજીની દીન દરિદ્ર અવસ્થા જોઈને ભગવાન પોતાના જે નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે એ જલની એવી ધારા પ્રગટ થઈ, એ અશ્રબિંદુઓથી ભગવાને સુદામાજીના ચરણના પ્રક્ષાલન કર્યા. પાણી પરાત કો હાથ છોયો નહીં નૈનન કે જલસો પગ ધોય. કંકર પથ્થર બધું કાઢવા લાગ્યા. અરે સુદામા, કેટલા દિવસ પછી તું આવ્યો, કેટલે દિન હો ગયે મિલે, યાદે ગુરુ કે આશ્રમ મેં હમ સાથ મેં પડતે, આપણે સાથે ભણતા અધ્યયન કરતા ને એ દિવસો. સુદામાજી કહે, પ્રભુ
એ દિવસોને હું કેવી રીતે ભૂલી શકું? યાદ છે એક વખત ગુરુ માતાએ આપણને વનમાં મોકલ્યા હતા અને સાથે જે તને ભોજન અલ્પાહાર માટે જે સામગ્રી તને આપી હતી અને એ રાત્રિના સમયમાં વર્ષામાં આપણે ત્યાં ફસાઈ ગયા, ભૂખ લાગી મને, મેં તને પૂછ્યું કે સુદામા તારી પાસે કંઈ છે? તે કીધું કે ના મારી પાસે કંઈ નથી, અને તે ચૂપચાપ મને કીધા વગર એ જે સામગ્રી ગુરુ માતાએ આપી હતી તેને ખાધી હતી, ભક્ષણ કર્યું હતું. પણ આ સુદામાજી મનમાં વિચાર કરે કે આ એ જે અસમર્પિતનું જે મેં સેવન કર્યું એના લીધે જ મારા જીવનમાં આ દરિદ્રતા છે, કે ભગવાનને સમર્પણ કર્યા વગર મેં એનું સેવન કર્યું, કેટલો મોટો મેં મહદ અપરાધ કર્યો. વિચારવા લાગ્યા કે આ આટલી બધી અહીંયા ભાભીઓ ઊભા છે, આમની પટરાનીઓ અહીંયા ઊભેલી છે ને, એ સાંભળશે, એ વિચારશે કે આ કેવો મિત્ર હશે. કેવા લાગ્યા સુદામાજી કે પ્રભુ હવે એ વાતોનું સ્મરણ કરવાથી એનો શું મતલબ છે? પ્રભુને ત્યાં જ અટકાવ્યા. હવે પોતાના અંદર મહેલમાં લઈને ગયા, પોતાના કક્ષમાં રાણીઓને કહ્યું સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરો સુદામા માટે. સુંદર નાના પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવામાં આવી અને ખૂબ પ્રેમથી સુદામાજીને ભોજન કરાવ્યા. અને ભોજન કર્યા પછી જ્યાં ભગવાન પોડે એ સ્થાન પર સુદામાજીને પોઢાવ્યા અને આપ હવે એની ચરણ સેવા કરવા લાગ્યા. અને ચરણ સેવા કરવા લાગ્યા, પ્રભુ પૂછે છે સુદામાજીને કે સુદામા કે તે વિવાહ કર્યો કે નહીં? મેં તો ઘણા બધા વિવાહ કર્યા છે. કે ના પ્રભુ, મેં તો ઘણા બધા નથી કર્યા, મેં એક લગ્ન કર્યા છે અને આપની કૃપાથી સરસ પત્ની છે, ધર્મનિષ્ઠાવાન છે, એ વાતનો આનંદ છે. અચ્છા તો બતાવો મારી ભાભીએ મારા માટે શું મોકલ્યું? એકલા હાથે તો તને નહીં મોકલ્યો હોય, એ મને ખબર કે ખાલી હાથે ન આવ્યું હોય તું. હવે આટલું બધું રસ સામગ્રી ભોજન ભગવાને કર્યું, એ ઐશ્વર્ય સુદામાજીએ જોયું, અને હવે સુદામાજી મનમાં વિચાર કરે કે આ જે તાંદુલ હું લઈને આવ્યો છું એ ક્યાં ભગવાનને સમર્પિત કરવા? રોજ ભગવાન તો નાના પ્રકારના વ્યંજનો પકવાનો આરોગી રહ્યા છે, આ શું ભગવાનને સમર્પિત કરું? અને હવે ઓલી પોટલીને સંતાડવા લાગ્યા, આમ દબાવવા લાગ્યા હાથની વચ્ચેથી. ભગવાન જાણી ગયા અને એ પોટલીને એના બગલમાંથી ખેંચી લીધી અને ખેંચીને એક ગાંઠ ખોલી અને એ ગ્રંથિ ખોલતા જ એક મુઠ્ઠી જે તાંદુલ હતું ભગવાને પોતાના મુખારવિંદમાં પધરાવ્યું અને મુખારવિંદમાં પધરાતા જ એટલા પ્રસન્ન થઈને આહા આજે તો એટલો આનંદ આવ્યો, આજની પહેલા ક્યારે પણ મારું મને સંતોષ નતો થયો, મને તૃપ્તિ નથી થઈ, એ તૃપ્તિ સુદામા આજે તું સામગ્રી લઈને આવ્યો છે એ આરોગવાથી મને થઈ રહી છે. જ્યાં ભગવાન આવું કહ્યું ત્યાં ઓલી પટરાનીઓ ઊભી ઊભી વિચારવા લાગી. રૂકમણીજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આજ ની પહેલા આપનું ક્યારે પેટ નથી ભરાયું, આપને સંતોષ નથી થયો? ભગવાન કહે છે હા એ એક વખત થયું છે, હા કે ક્યારે? જયારે હું લગ્ન કરીને આવી હતી ને મેં પેલી વખત સામગ્રી સિદ્ધ કરી હતી ત્યારે આપે બહુ વખાણ કર્યા હતા એ દિવસે ને? ના ના એ દિવસે નહીં, જયારે મારા ભક્ત વિદુરે મને છિલકા આરોગ આવ્યા હતા એ સમયે મને સંતોષ થયો હતો, એ સમયે મને તૃપ્તિ આનંદ થયો હતો, એના પછી આજે મને આનંદ થયો. રૂકમણીજી કે પ્રભુ આપને એના એના સિવાય બીજે ક્યારે સંતોષ આનંદ થયો જ નથી? કે ના હજી એક વખત થયો છે એના પૂર્વમાં, કે ક્યારે? ઓલા દિવસે જ્યાં એ બોલવા જાય છે ત્યાં ભગવાન અટકાવે છે કે જ્યારે ઓલા શબરીએ મને એઠા બોર ખવડાવ્યા હતા ત્યારે મને સંતોષ થયો હતો, ત્યારે મને આનંદ થયો હતો, એવો સંતોષ એવો આનંદ આજે ફરીથી મને મળી રહ્યો છે. કે પ્રભુ આપ પણ ગજબ છો, હે આ જે બ્રાહ્મણની આપ પ્રશંસા કરી રહ્યા છો, ક્યારેક તો આપને છિલકા ભાવે છે, ક્યારેક તો આપને હેઠા બોર ભાવે છે, અને જે આ બ્રાહ્મણ જે આપના માટે લઈને આવ્યો છે
એ જે સામગ્રી એની જે આપ પ્રશંસા કરો છો, હવે આ રૂકમણીજી બ્રાહ્મણોના અલગ અલગ કથાઓ કહેવા લાગી કે એક બ્રાહ્મણે તો આખા સમુદ્રને ખારો કરી દીધો, એકે તો આપની છાતી ઉપર લાત મારી, અરે આપ પણ બ્રાહ્મણ રૂપમાં થઈને ઓલાને બલિરાજાને તો પાતાળમાં મોકલી દીધો, કે આ તો આપની ઉદારતા છે. ભગવાન કહે કે અરે રૂકમણીજી, બીજા કોઈ જીવ બ્રાહ્મણ માટે ગલત શબ્દનો પ્રયોગ કરે ઠીક છે, પણ તમે આવી રીતે બ્રાહ્મણ માટે એનો અનાદર કરો, એનો ગલત શબ્દનો પ્રયોગ કરો એ યોગ્ય નથી. તમે યાદ કરો જ્યારે તમારો વિવાહ શિશુપાલ સાથે થવાનો હતો અને એ સમયે એક બ્રાહ્મણ પાસેથી જ તમે પત્રને મારી પાસે મોકલ્યો હતો, એ બ્રાહ્મણ જ એ પત્ર લઈને આવ્યો હતો અને એ પ્રત્યેનો પ્રત્યુત્તર લઈ જઈને એ બ્રાહ્મણ જ્યારે પાછો તમારી પાસે આવ્યો હતો ત્યારે તમે એને કહ્યું હતું કે આ બ્રાહ્મણે આપે જે મારી ઉપર કૃપા કરી છે એના ફળ સ્વરૂપ ત્રણ લોકની સંપત્તિ પણ આપી દઉં તો એ ઓછી છે, અને આજે હું જ્યારે આના આપેલા પ્રેમથી જે આ સામગ્રી લઈને આવ્યો છું એનું હું ભોજન કરી રહ્યો છું અને ત્યારે તમે મને રોકી રહ્યા છો, તમે નિંદા કરી રહ્યા છો એ યોગ્ય નથી. ભગવાનના વચન સાંભળીને ચૂપ થઈ ગયા. ભગવાન તો ભાવના ભૂખા છે, પ્રેમના ભૂખ્યા છે. સ્મરણ કરો એ પરમ ભગવદી એવા ઉચ્ચ કોટીના વૈષ્ણવ શ્રી પદ્મનાભદાસજી, શ્રી મહાપ્રભુજી એમને મથુરાધીશજીની સેવા પધરાવી આપી, ભાગવત કથા કરતા પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વૃત્યર્થે નૈવ યુજિતમ પ્રાણે ગંઠેર ગતેરપી, આજીવિકા માટે ભાગવતની કથા ન કરવી, આનંદ માટે કથા હોવી જોઈએ, આજીવિકા માટે ન હોવી જોઈએ, કથા કરવાનું છોડી દીધું. એવી દરિદ્ર અવસ્થા આવી ગઈ, અરે જ્યાં એ ઠાકોરજીની સેવા કરતા કઈ સામગ્રી ન બચી તો ઠાકોરજીને શું ધરાવ્યું? ચનાનો ભોગ આરોગ આપ્યો. કોઈ એક વૈષ્ણવ જઈને કીધું શ્રી મહાપ્રભુજીને કે આપે તો કૃપા કરીને આ પદ્મનાભજીને મથુરાધીશજીની સેવા પધરાવી આપી છે ને ઓલા તો બધા ભોગમાં ચનાનો ભોગ આરોગ આવે છે, આ પધારો તો સહી. શ્રી મહાપ્રભુજી પધાર્યા, પદ્મનાભ કા સમય હે? તો કે ઠાકોરજી કો ભોગ આ રહે હૈ, કૃપાનાથ આપ પધારો અંદર. ટેરા ખોલ્યો, કા ધરાયો? તો શું જોયું? બધા પાત્રમાં ચના ધરેલા, છોલે. કે પદ્મનાભ આજ એ પ્રભુ કો કા ધરાયો હે? તો કો દેખો કૃપાનાથ, જ્યાદા તો કછું બને નહીં મોસે, આપને તો કૃપા કરકે યહ અલૌકિક સ્વરૂપ મુકુ પધરા દી, પણ મેરો કા સામર્થ્ય મેં આપ યહ સ્વરૂપ કી સેવા મેં કર સકું, કછું સામગ્રી વિશેષ રોગાઉં, આજ જ્યાદા કછું નહીં બનો. તો યા અલગ અલગ પાત્ર મેં જો ચના ધરે ભાઈ તો પદ્મનાભ કહેવે લગે, દેખો કૃપાનાથ, યા મેં દાલ હૈ, યા મેં શાગ હૈ, યા મેં અચાર ધરાયો હૈ, યા મેં રાયતા હૈ, યા મેં યે હૈ. અલગ અલગ અપને ભાવ કે અનુરૂપ શ્રી વલ્લભ કો કહેવે લગે. ઓર જબ શ્રી આચાર્યજીને ઠાકુરજી કે દર્શન કિયે તો પ્રભુ ઇતને પ્રસન્નતા સે વહ સામગ્રી કો આરોગ રહે હૈ, વાકો ભાવ દેખ કે શ્રી મહાપ્રભુજીને પદ્મનાભ કો અપને ગલે સે લગા લિયો, અપને આંખો મેં સે પ્રેમ ધારા બહેવે લગી, કહેવે લગે ધન્ય હૈ પદ્મનાભ, ધન્ય હૈ તેરો ભાવ, ધન્ય હૈ તેરી ભક્તિ. ઓર વહી શ્રી મથુરાધીશજી કો જબ સાતો બાલકન ને મિલ કે બડો ઉત્સવ, નાના પ્રકાર કી સામગ્રી ધરી, નાના પ્રકારના વ્યંજનો ધર્યા, મોટો 56 ભોગ ધર્યો, અને હવે ગિરધરજીને બધા બાળકો ઠાકોરજી સન્મુખ હાથ જોડીને ઉભા છે અને કહે છે કે પ્રભુ આપકો સામગ્રી રુચિ, આપકો આનંદ આયો, આપકો રુચિ નો સામગ્રી? પ્રભુ શ્રી મથુરાધીશજી કહે રહે હૈ હાં સબ ઠીક થો, લેકિન ઇન સબ સામગ્રી મેં મથુરા અપને છોલા જેસો, પદ્મનાભ કે છોલા જેસો સ્વાદ નહીં હૈ, વો ચના જેસો સ્વાદ નહીં હૈ જો પદ્મનાભ ને મુકુ ધરે, વાકે જેસો સ્વાદ યહાં મેં નહીં. આજ ભી મથુરાધીશજી કો એ પદ્મનાભજીના ભાવથી એ ચના એ છોલા ધરાવવામાં આવે છે. ઠાકોરજી આપણા ભાવના ભૂખ્યા છે,
કેટલા ભાવ, કેટલું સમર્પણ સાથે ઠાકોરજીને તમે વિનિયોગ કરી રહ્યા છો. પ્રભુ તો એ ભાવને આરોગે છે. સામગ્રી તો જો એમને રહી જાય તો શું આરોગ્યું ઠાકોરજી? સામગ્રી ઘટી નથી, આરોગ્યું શું? તમે કેટલા સમર્પણના ભાવથી કે પ્રભુ બધું આ સામર્થ્ય છે આપની કૃપાથી, તો પણ આજે મેં આપને દૂધઘર ધરાવ્યું, આજે મેં આપને પેડા ધરાવ્યા, પણ જે પણ ધરાવ્યું છે પ્રભુ કૃપા કરીને મારા સમર્પણને આપ સ્વીકાર કરો. શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી 252 વૈષ્ણવ બ્રજભક્તન કી કાનીસુ ગુરુ કી કાનીસુ પ્રભુ કૃપા કરકે આરોગો. ઓર જબ યા ભાવ કે સાથ આપ ઠાકોરજી કો કાની ધરો, તો ઈ ભાવ જે તમે પ્રભુને આગળ ધર્યો છે એ ભાવનો અંગીકાર પ્રભુ કરે છે. ભગવાન કેવલ સામગ્રીના ભોગતા નથી, ભાવના ભોગતા છે. અને એ સુદામાનું નિષ્કામ ભાવ, એક મુઠ્ઠી પધરાવીને એક લોકનું ઐશ્વર્ય આપ્યું, બીજી મુઠ્ઠી મોઢામાં પધરાવી બે લોકનું ઐશ્વર્ય આપ્યું, જ્યાં ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય છે રુકમણીએ રોકી દીધા. બસ પ્રભુ કે લક્ષ્મી સ્વરૂપા રુકમણીજી છે કે શું હવે આપ મને પણ એમને ત્યાં મોકલી દેશો કે શું? પ્રભુ કહે કે આ તમે મને રોક્યું એ સારું નથી કર્યું, એ બ્રાહ્મણની કૃપાથી તો આપણે મળ્યા છીએ. ખૂબ પ્રેમથી સુદામાજીની સેવા કરી થોડાક દિવસો ત્યાં રોકાયા. અને હવે સુદામાજી કહે કે પ્રભુ આજ્ઞા આપો હવે હું ઘરે જઉં. પ્રભુ કહે તારે જવું છે? તો કે હા. હવે એ મનમાં જે ભાવ છે કે ઓલી ભૂખી બેટી હશે એ બધું તો ભગવાનને કહી ન શકે કે આ મારા દુખડાની વાત ક્યાં ઠાકોરજી આગળ કરવી. શ્રી મહાપ્રભુજી આપણને એ જ સમજાવે છે કે ઉદાસીન થઈને દુઃખી થઈને ઠાકોરજી સન્મુખ ન જવું, કે ઠાકોરજી તો આનંદ સ્વરૂપ છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આ વાત કરી છે કે ઠાકોરજી આનંદ સ્વરૂપ છે અને જીવ દુઃખી મન સાથે ઠાકોરજીના સન્મુખ જાય તો પ્રભુને પણ ઉદાસીનતા આવી જાય છે, અને પછી આપણા લીધે ઠાકોરજીને ઉદાસીનતા આવી જાય તો પછી એ તો ધિતકાર છે, વૈષ્ણવ કહેવાના લાયક નથી. સુદામાજી વાત ફેરવીને કહ્યું કે ઓલી સુશીલા મારી પત્ની બ્રાહ્મણી મારી પ્રતીક્ષા કરતી હશે, મારા વગર કંઈ ખાધું પીધું નહીં હોય, એટલે આપ આજ્ઞા આપો હું જઈ આવું. ઠીક છે તું જા. વંદન કર્યા અને જ્યાં જવા લાગ્યા સુદામાજી દ્વારકાધીશ, એ એક મિનિટ ઉભો રહે,